सूरत में परिवारजनों धरना पर बैठा है। कोविड इंजेक्शन नहीं मिलता विरोध करो। डीनी ऑफिस बहार बैसी विरोध प्रदर्शन छेल्ला त्रण दिवस परिवार धक्का खाई रह्यो छे। दर्दीनी हालत खूब ज गंभीर छे। समग्र राज्य में हाल कोरोना वायरस की महामारी चाली रही है तरह सूरत की जो बात करिए तो सूरत में दिन प्रतिदिन जो कोरोना वायरस ना जे केसों सतत वधी रहा है ने आ वच्चे जे कोरोना ना जे दर्दी है तेने इंजेक्शन आपवामां आवता होय छे। जो कि आ इंजेक्शन की जो किंमत है खूब ज कॉस्टली गणी शकाय छे। 40,000 जेटली जे किंमतना आ जे इंजेक्शन है ते हाल परिवारजनों ने नहीं मिली रह्यु। जेने कारणे हाल जे परिवारजनों छे ते सूरत नवी सिविल हॉस्पिटल जे डीननी जो ऑफिस छे तेमनी बाहर धरना प्रदर्शन करी रह्यो छे। महत्वनी वात छे के एक बजार एक तरफ जे सूरतना जे बजार छे तेमां जे आज इंजेक्शनना काळा बजार थई रह्या छे। जे धनवान लोको छे ते आ इंजेक्शन खरीदी रह्या छे। जो के जे गरीब अने मध्यम वर्गना जे लोको छे तेओ इंजेक्शन माटे हाल धरनानो कार्यक्रम आपी रह्या छे। आप दृश्य जोई शको छो मोटी संख्यामां जे परिवारजनों छे ते डीननी ऑफिसनी बहार आ रीते बेसी रह्या छे अने ज्यां सुधी इंजेक्शन नहीं मळशे त्यां सुधी आज रीते धरनानो कार्यक्रम आपी विरोध नोंधावशे तेओ तेओनुं कहेवुं छे। हाल आपनी साथे परिवारजन जोड्या छे तेमनी साथे आपणे वातचीत करीशुं। जी क्या कहना है, क्यों धरने पे बैठे हो? અમે છેલ્લા 3-4 દિવસથી અહીંયા ફરીએ છીએ ઇન્જેક્શન માટે, પણ છતાં અહીંયાથી કોઈ અહીંયાથી કોઈ સ્ટેટસ આપવામાં આવતું નથી કે કોઈ પણ સચોટ માર્ગદર્શન અહીંયાથી આપવામાં આવતું નથી, જેના લીધે છેલ્લા 2 દિવસથી અમારા પેશન્ટની સિચ્યુએશન એટલી ક્રિટિકલ થઈ ગઈ છે કે 2 દિવસથી એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો છે. અને આજે જે જ્યાં એક ઇન્જેક્શનની જરૂરત હતી, આજે ડૉક્ટરે અમને 2 ઇન્જેક્શન લીધું હતું. ઓન પેપર ડૉક્ટરે લખી આપ્યું છે કે પેશન્ટની સિચ્યુએશન ક્રિટિકલ છે, છતાં પણ આ લોકો કોઈ વસ્તુ સમજવા માટે નથી ને કોઈ આમ પેશન્ટનો લખી આપ્યું છે, ઓન પેપર ડૉક્ટરે લખ્યું છે વેરી ક્રિટિકલ સિચ્યુએશન, છતાં આ લોકો કોઈ નિરાકરણ કરવા તૈયાર નથી ને કોઈ સ્ટેટસ પણ આપવા તૈયાર નથી કે આ તમારી પાસે કેટલા ઇન્જેક્શન છે કે શું છે. તો આ માટે મેં અમારી રજૂઆત છે અહીંયા આ લોકોને કે પોતાની જવાબદારી સ્વીકારે અને પોતાને જે પણ છે એ પોતે કોઈ પણ એક જવાબદાર બનીને અહીંયા આવીને અમારી સમક્ષ જે પણ છે રજૂઆત કરે. ડીનનું શું કહેવું છે, આપણે વાતચીત કરી તો એમણે જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પાસે ઇન્જેક્શન છે કે નહીં તો એ ના પણ પાડવા તૈયાર નથી અને કોઈ એમની પાસે કેટલો સ્ટોક છે એ પણ બતાવવા તૈયાર નથી. એ લોકોનું કહેવું છે કે ભાઈ અમે લોકો અમારે કમિટી ઘડશું અને તમે જોશું અને પછી આપશો, ત્યાં સુધી તો અમારે પેશન્ટ ઓલરેડી અહીંયાથી જતો રહેશે, ઓફ થઈ જશે, ત્યારે આ લોકોની કમિટીની રચનાનું શું અમારે કરી લેવું છે. જી આપે જે રીતે જોઈ તે રીતે ઇન્જેક્શનની એક તરફ અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ આપની સાથે કોર્પોરેટર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી એક તરફ કાળા બજાર થઈ રહ્યા છે બજારમાં અને બીજી તરફ આ જ રીતે બિચારા ગરીબ લોકો ધરણાનો કાર્યક્રમ આપવો પડે છે ઇન્જેક્શન માટે, શું કહેશો? જો આ સરકારે એક લાઈન નક્કી કરી છે કે કોરોના કાળમાં સામાન્ય પ્રજાને દુઃખી છે તો ને કેમ વધુ દુઃખી કરવું, એનું ઉત્તમ ઉદાહરણ આ છે. આ સુરતના અપર મિડલ ક્લાસના લોકો છે જેમના સગા સંબંધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ને ખાનગી હોસ્પિટલને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું કે તમારા દર્દીને ટોસિલોઝુમો અને રેમડેસિવિર દવાની અત્યંત જરૂર છે, તમે લઈ આવો. એ દવા માત્ર સિવિલ હોસ્પિટલમાં જ મળે છે, સિવિલ હોસ્પિટલમાં સ્ટોક છે. તેમ છતાં એ તંત્ર ખાનગી હોસ્પિટલના દર્દી જાણે ગુજરાતના કે ભારતીય નાગરિક ન હોય એ રીતે આપી નથી શકતા ને રૂપિયા ખર્ચીને લેવા તૈયાર છે, કોઈ મફતને સરકાર પાસે માંગતા નથી. પરંતુ આ નિષ્ઠુર સરકાર આ પ્રજા માટે સેવા કરવા માટે નહીં પણ પ્રજાને દુઃખી કરવા માટે બેઠી હોય એ રીતે ચાલી રહી છે. જી આપ પણ અહીં ઇન્જેક્શન માટે અહીં ધરણા પર બેઠ્યા છો, શું કારણ? અમને ઇન્જેક્શન મળતા નથી 3 દિવસથી સતત. અમને ડૉક્ટર કહે કે આ ઇન્જેક્શનની ફૂલ જરૂરત છે, દર્દીની હાલત ક્રિટિકલ છે, અમારે ઇન્જેક્શનની ફૂલ જરૂર છે, પણ અમને 3 દિવસ થયા અહીંયા કંઈ ઇન્જેક્શન આપતા નથી. અત્યારે આ અંદર વાત કરી છે તો એ માર્ગદર્શિકા ઉપર કે આપશું, તેને ચેક કરીને દર્દીની સિચ્યુએશન ચેક કરીને એને ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે એમ કહેવામાં આવે છે. તો અમારા દર્દીની સિચ્યુએશન એટલી ક્રિટિકલ હોય, આ બધી માર્ગદર્શિકા બહાર પાડે, આ બધું ચેક કરે ત્યાં સુધીમાં તો અમારા દર્દીની હાલત બહુ જ ખરાબ થઈ જાય એમ છે. ડોક્ટરે પણ કીધું છે કે એક નહીં હવે તો 2 ઇન્જેક્શન મારવા પડશે, પણ અહીંયાથી કાંઈ ઇન્જેક્શન પ્રોવાઈડ કરવામાં આવતા નથી. હવે તો અમારે ઇન્જેક્શનની બહુ જરૂર છે, બહુ જ જરૂર છે. તો એ પ્રમાણે અમે ધારણામાં એટલે અહીંયા બેઠા છીએ. જી આપે જે રીતે જોઈ તે રીતે ખાનગી હોસ્પિટલમાં આ તમામ જે પરિવારજનોના જે દર્દીઓ છે તે દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામની જે હાલત છે ખૂબ જ ગંભીર છે, તેમ છતાં
જે ડોક્ટર છે ત્યાંથી જે પ્રિસ્ક્રિપ્શન લખવામાં આપવામાં આવ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં જ્યારે ઇન્જેક્શન લેવા જાય છે ત્યારે ઇન્જેક્શન ન હોવાનું હાલ કારણ બતાવી દેવામાં આવ્યું છે। છેલ્લા ત્રણ દિવસથી આ તમામ જે પરિવારજનો છે તે ધક્કા ખાઈ રહ્યો છે। ઇન્જેક્શનનો સ્ટોક છે કે કેમ તે અંગે પણ કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો। ત્યારે જે ડીનની ઓફિસની બહાર જ જે આપ જોઈ શકો છો જે પરિવારજનો છે તે અહીં ધરનાનો કાર્યક્રમ આપ્યો છે। જ્યાં સુધી હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપવામાં આવશે ત્યાં સુધી આ તમામ જે લોકો છે તે અહીં ધરના પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।